नडियाद ना विश्व प्रसिद्ध श्री संतराम मंदिर में 225मी पोषी पूर्णिमा श्रद्धाभेर उजवाई। कोरोना महामारी ने लई प्रथमवार बोर न उछाड़वा मंदिर नी अपील। नडियाद श्री संतराम मंदिर में पोषी पूर्णिमा उजवाई। पोषी पूर्णिमा ने नडियाद में बोर पूर्णिमा तरीके पण ओळखवामां आवे छे। बाळक बोलतुं थाय ते माटे अहीं बोर उछामणी नी बाधा रखाय छे। नडियाद सहित विदेशना भक्तो पण मानता पूरी करवा मंदिर में आवे छे। देश विदेशना भक्तो ने मंदिर प्रत्ये अपार श्रद्धा छे। छेल्ला 225 वर्षथी चालती आवती परंपरा खेड़ा जिल्लाना वडामथक नडियाद में आवेल श्री संतराम मंदिर में करवामां आवे छे, जे देश विदेश में पण जाणीती छे। मंदिर प्रत्ये भक्तो ने अपार श्रद्धा छे। संतराम मंदिर में पोषी पूर्णिमानो उत्सव बोर पूर्णिमा तरीके उजवाय छे। जे माता पितानुं बाळक बोलतुं न होय के तोतड़ातुं होय तेवा वाली पोतानुं बाळक बोलतुं थाय ते माटे महाराज श्रीना आशीर्वाद साथे पोषी पूर्णिमाए बोर उछाड़वानी बाधा राखता होय छे। बादमां बाधा पूरी थता वालीओ द्वारा बोर उछामणी करवामां आवे छे। आ वर्षे कोरोना महामारी ने लई अव्यवस्था न सर्जाय ते माटे मंदिरना वर्तमान गादीपति महंत श्री रामदासजी महाराज द्वारा बोर उछामणीने बदले बोर मंदिर द्वारा आयोजित काउंटर पर आपी दई प्रसाद रूपे घरे लई जवा आज्ञा करी हती, जेथी आ वर्षे बोर उछामणी वगर पण भक्તોએ શ્રદ્ધાભેર આ પર્વ ઉજવ્યું હતું। બોર પૂનમનો એક તો સંતરામ ભક્ત સમાજ ભક્તો માટે અને સંતો માટે એક બહુ મહત્વનો દિવસ ગણાય। આ દિવસે સંતરામ મહારાજે સમાધિ લેવાનું નક્કી કરેલું। પૂજા ભગતને સરકારી ઓફિસર હોવાથી એક રજા નહીં મળવાથી મહારાજને પ્રાર્થના કરી કે બાપજી આ દિવસમાં મને રજા મળી એવી નથી, માટે આપ કંઈક કૃપા કરો। એટલે મહારાજશ્રીએ પૂર્ણિમાનો દિવસ બદલી પોષ પૂનમનો માઘ સુદ પૂર્ણિમાના દિવસે સમાધિ લેવાનું નક્કી કરેલું। એ જ દિવસો દરમિયાન એક ગામડાનો ભક્ત પતિ પત્ની બંને આવે છે અને પ્રાર્થના કરે છે સંતરામ મહારાજને કે બાપજી આપના આશીર્વાદથી ઘરમાં બાળકનું પારણું બંધાયું પણ બોલતું નથી બાળક। ત્યારે મહારાજશ્રી કહે છે કે તારા ઘરની અંદર કે ખેતરમાં જે ફળનું ઝાડ હોય એ ફળની તું બાધા રાખ। ગરીબ ઘર હતો, પોતે ખેડૂત ખૂબ ગરીબ, એટલે મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ મારી એવી કોઈ તાકાત નથી કે હું આટલું મોટું કંઈક કરી શકું, પણ ખેતરમાં એક બોરડી છે, એ બોરડી ઉપર ઘણા બોર ઉગે છે તો શું એની બાધા રાખાય મારથી? મહારાજ આજ્ઞા આપે છે અને કહે છે કે બાળક જ્યારે બોલતું થઈ જાય ત્યારે બાધા પૂરી કરવા માટે બોર લઈને આવજો। બસ એ વખતથી જ મહારાજને બાધા રાખી બાળક બોલતું થયું અને ભગત પોતે ખતરમાંથી બોર ઉતારી અને મહારાજના સમાધિ મંદિરે ધરાવે છે। લક્ષ્મણદાસજી મહારાજના સમયની અંદર આ એક પ્રસંગ બની જાય છે આવ્યો, અને એ વખતે સમાધિ ઉપર ધરાવે છે, ત્યારથી એક મહિમા અને લોકોમાં એક શ્રદ્ધા કે અમારા બાળકો બોલતા થાય એ માટે મહારાજની સમાધિએ બોરની બાધા રાખવી, અને એ વર્ષોથી ચાલતી આવે છે। આજે હજારોની સંખ્યામાં દરેક ભક્તો સંતરામ મંદિરના પ્રાંગણમાં આવે છે, મહારાજની સમાધિએ ખૂબ ભાવથી પ્રાર્થના કરે છે, પોતાનું સંતાન સરસ બોલતું થઈ જાય એ માટેની બાધા લઈ બોર લઈને મહારાજની સમાધિએ ધરાવે છે। અને આ એક મહિમા દર પોષી પૂનમની અંદર દરેક ભક્તો પધારી અને બોર ઉછારે છે, આ એક મોટો મહિમા ભક્ત સમાજ માટે છે। જય મહારાજ। હજારોની સંખ્યામાં ખેડા જિલ્લો જ નહીં પણ આખું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, યુપી, જેમ જેમ લોકો મહારાજશ્રીના આ લીલાના દર્શન એટલે જે બાળકો બોલતા થયા એ બાબતનું જાણીને જેમ જેમ લોકોનામાં એક શ્રદ્ધા આવતી ગઈ, પોતાનું બાળક બોલતું ગયું, એમ દરેક રાજ્યોમાંથી અને આખા ગુજરાતમાંથી આ બાધા પૂરી કરવા માટે લોકો સંતરામ મંદિરમાં આવે છે। નારાયણદાસજી મહારાજ વખતે આ બોરનો મહિમા ખૂબ ચાલ્યો, દરેક ભક્તોને એની શ્રદ્ધા અને ભક્તિથી પોતાનું બાળક બોલતું થાય એ માટે મહારાજશ્રી પાસે આવતા, અને અત્યારે હાલમાં પરમ પૂજ્ય રામદાસજી મહારાજની ઉપસ્થિતિમાં એમના પાસે આવીને મહારાજશ્રીને પ્રાર્થના કરે છે બધા। મહારાજશ્રી બાધા અપાવે છે અને બાળક બોલતું થાય ત્યારે પોષી પૂનમના દિવસે બોર ઉછાળવા માટે દરેક ભક્તો આવે છે। આણંદથી આવ્યો છું સાંગોડપુરા, વિક્રમભાઈ દિનેશભાઈ ગોહેલ, સંતરામ મંદિરે મારા છોકરાની બાધા રાખી હતી, તોતડું બોલતો હતો,
પાંચ વર્ષનો થયો છે અને શ્રદ્ધા પૂરી થઈ છે એટલે અત્યારે 2.5 કિલો બોર વેરવાયા છીએ અમે. શું લાગે છે, કેવું લાગે? અત્યારે સારું છે, પેલા કરતો તૂટતું બોલતો હતો, અત્યારે સારું બોલે છે. એ સંતરામ મહારાજની પ્રાર્થના છે. અમે સાદરા ગામથી આવ્યા છે. મારું નામ પટેલ તુષાર છે. અહીંયાથી લગભગ 10-20 કિલોમીટર જેવું છે. અને અહીંયા અમે દાદાના દર્શન માટે આવ્યા છે. અને મારા છોકરાની બાધા હતી બોર ઉછાળવા માટેની, કે સારો બોલતો થઈ જાય, ડાયો થઈ જાય, અને એ બોલતો અત્યારે થઈ ગયો છે. એટલે અમે શ્રદ્ધાથી અહીંયા આવ્યા છે, દર્શન કરીને બોર ઉછાળ્યા છે. લગભગ 1.5 કિલો જેવા બોર ઉછાળ્યા છે અને દાદા પર શ્રદ્ધા છે. અને હું એવી અપીલ કરું છું જનતાને કે તમે પણ આ શ્રદ્ધા રાખો અને બધાનું સારું થાય એ માટે બધાના આશીર્વાદ દાદા આપણને આપી દેશે. થેન્ક યુ.